નમસ્કાર આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ સાથે હું છું દાનવી મારી સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું રિયલ ગેંગ્સ ઓફ વાસેપુરની તો ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી પોલીસની કામગીરી સુરત પોલીસનું સૌથી મોટું અંડરકવર ઓપરેશન ઝારખંડમાંથી એકવીસ વર્ષ હત્યાના આરોપીને દબોચ્યો છે આ વિસ્તારના બે ડોન પરથી બની ચૂકી છે ફિલ્મ તો ગેંગ ઓફ વાસપુર નામથી બની ચૂકી છે બે ફિલ્મો આ ફિલ્મમાં બતાવાઈ છે અહીંના માફિયાની કહાની તો ઝડપાયેલો આરોપી અંસારી પણ આ જ વિસ્તારનો છે પોલીસે વેશ પલટો કરી આરોપીને ઝડપી લીધો છે તો જીવના જોખમે સુરત પોલીસે આરોપીને દબોચ્યો છે મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ્લા રસીદ અંસારી ઝડપાયો છે તો રિયલ લાઈફની કહાની સુરત પોલીસે રિયલ લાઈફમાં ભજવી છે એકવીસ વર્ષથી ફરાર હતો આ વોન્ટેડ મોહમ્મદ ઉમર તો બીસીબી પોલીસે ઝારખંડના ધનબાદ જિલ્લાથી તેને પકડ્યો છે ધનબાદ જિલ્લાના વાસેપુર ખાતેથી આરોપીને દબોચ્યો છે તો ઝડપાયેલો આરોપી અનેક ગુનાને અંજામ આપી ચૂક્યો છે ત્યાંની સ્થાનિક પોલીસે કહ્યું કે આ વિસ્તારમાં ન જાઓ સ્થાનિક પોલીસે સુરત પોલીસને કહ્યું કે પાછા જતા રહો તો આ વિસ્તારમાં સૌથી ખૂંખાર ડોન છોટા સરકારનું ઘર છે તો હાલ સંખ્યાબદ્ધ હત્યામાં વોન્ટેડ પિન્સ છે ત્યારે દેશની બહાર સ્થાનિક પોલીસ આ વિસ્તારમાં જવાની નથી કરતી કોઈ પણ હિંમત તો સ્થાનિક પોલીસ પાસે સુરત પોલીસે મદદ માંગી હતી છેલ્લા ઓગણીસ વર્ષથી અહીં રહેતો હતો ઉમર અંસારી તો આરોપી ફાઇનાન્સ અને રિક્ષાનો કરતો હતો ધંધો આરોપીને દબોચવા માટે પોલીસે વેશ પલટો કર્યો હતો પોલીસે પોતે પણ સ્થાનિક રીક્ષા ચાલક બની હતી પોલીસે બે રીક્ષા ભાડે લઈ આરોપી નજીક ફેરવી હતી જે બાદમાં સાંજે વોક માટે નીકળતા આરોપીને દબોચ્યો હતો તો સુરત લાવીને આરોપીની સુરત પોલીસે પૂછપરછ હાથ ધરી છે આરોપીએ પૂછપરછમાં કહ્યું છે કે બે હજાર ત્રણમાં ઉધના અમૃતનગરમાં રહેતા દયાશંકર શિવચરણ ગુપ્તાની હત્યા કરી હતી તો દયાશંકર સાથે તેના મિત્ર મહેરાજ અલી ઉર્ફે

અબ્દુલ અર સિંધી અસારી દ્વારા ભેગા મળીને દયાશંકર શિવચરણ ગુપ્તાને દારૂ પીવડાવી અને કપડું ઢાંકીને તાળું માર્યું હતું અને તે બાદ તેઓ પોતાના વતન ભાગી ગયા હતા જોકે આ હત્યાના કેસમાં પોલીસે અગાઉ બે હજાર એકવીસમાં દબોચી લીધો હતો પરંતુ બીજો આરોપી ઉમર અંસારી ધરપકડથી દૂર હતું જેને એકવીસ વર્ષથી બાદ હાલ ઝડપી લેવાયો છે એની સગર મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી ગેંગ્સ ઓફ વાસેપુર અને આ વાસેપુર ગામમાંથી જ આ વીસ વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળેલ છે બે હજાર ત્રણમાં જે મર્ડર થયા હતા આમાં ભોગ બનનાર હતા દયાશંકર શિવચરણ ગુપ્તા જેઓની સાથે એક મેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની નામના એક માણસના ઝઘડા થયેલા અને મહેરાજના શિવચરણ સાથે થયેલ આ ઝઘડાના અનુસંધાને

આ આરોપી બિહાર એના મૂળ વતનમાં પણ નહોતા ગયા ત્યાંથી જગ્યા બદલીને ઝારખંડના વાસેપુર ગામમાં આ રહેતા હોવાની બાતમી મળી હતી જેના અનુસંધાને પીસીબીના ચાર અમારા સ્ટાફ મેમ્બર્સ ત્યાં ગયા અને આ આરોપી જે ત્યાં ટેમ્પા ચલાવતા હતા એની શોધખોળ કરી જાતે પણ કેટલાક દિવસ સુધી આ વિસ્તારમાં ટેમ્પા ચલાયા પણ અને એવી રીતે ખૂબ મહેનત કરી સિફરપૂર્વક આ જૂના મર્ડરના આરોપીને પકડવામાં સફળતા મળેલ છે અને હવે વાત કરીએ શ્રીરામના મહાપર્વની તો અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના નગારાનું નાદ સંભળાશે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાના મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રહેતા ડબગર સમાજે ખાસ પ્રકારનું નગારું તૈયાર કર્યું છે આ નગારાની વિશેષતાની જો વાત કરીએ તો સાતસો પચાસ કિલો તેનું વજન છે ત્યારે આ નગારું સોના ચાંદીના વરખથી તૈયાર કરવામાં આવ્યું છે છપ્પન ઇંચ ઊંચું અને છપ્પન ઇંચ પહોળું આ નગારું છે શ્રીરામ ભૂમિ અયોધ્યામાં તેને મોકલવામાં આવશે તો અખિલ ભારતીય ડબગર સમાજે પાવર સ્ટેરિંગ રથ સાથેનું વિશેષ નગારું બનાવવામાં આવ્યું છે અખિલ ભારતીય ડબગર સમાજે રાજ્યમાંથી વિવિધ જગ્યાએથી દાન એકત્રિત કરીને આ નગારું તૈયાર કરવામાં આવ્યું છે અયોધ્યા ગુંજશે આમ દવાથી આ અવાજ છે તે અયોધ્યા જશે આ નગારું છે તે તૈયાર કર્યું છે ને દરિયાપુર માં નગારું તૈયાર થયું છે જે રીતે તમે જે અવાજ સાંભળો તેને લઈને ખાસ કરીને તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે આ નગારું લઈને તેઓ અયોધ્યા જવાના છે મારી સાથે આ નગારું બનાવનાર અને ખાસ કરીને અખિલ ભારતીય ડબકર સમાજ દ્વારા આ જે નગારો બનાવ્યું છે તેની બનાવટ કેવી છે કેટલા લોકોએ બનાવ્યું છે તે વિશે વાત કરવા માટે દીપકભાઈ છે દીપકભાઈ સાથે વાત કરીશું દર વર્ષે અમે વર્ષા નૂતન વર્ષા અભિનંદન આપીએ જ છે પણ હવે આજે હિન્દુત્વનું જ્યારે મોટું નામ આવ્યું રામ મંદિર બને છે એટલે આખો સમાજ એવો વિચારે છે અખિલ ભારતીય ડબકર સમાજ કે આપણા તરફથી બી કંઈ ભેટ હોવી જોઈએ અને એ બી એવી હોવી જોઈએ કે આખા વિશ્વમાં એની ગુંજ સંભળાય અને નરેન્દ્ર મોદી સાહેબ આ નગારું આપણું વગાડે એવી ભાવના છે અમારી સ્ટ્રકચર જે અમે વિચાર્યું એ સ્ટ્રકચર અમને લોખંડની અંદર દેખાયું અને જે સ્ટ્રકચર અમે બનાવ્યું છે એ સાડા ચારસો કિલો લોખંડની પ્લેટની અંદર બનાવ્યું છે કે જેથી હજારો વર્ષ સુધી આ નગારાને કશું થાય નહીં અને પ્લસ એના રૂપ રંગ માટે અમે એવું બી વિચાર્યું કે ઉપર તાંબાના પતરા ઉપર નકશી કામ કરાવ્યું જે મંદિરોમાં અત્યારે ચાલે છે અને એના રંગ માટે બી એના રંગ માટે બી અમે એની ઉપર સિલ્વર ને ગોલ્ડન એવો પ્લેટિનિયમ કરાયો કે જેથી કોઈ બી માણસ કોઈ બી માણસ આને જ્યારે ફોટો પાડે કે ભાઈ કોઈ બી ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકે પછી એને આખું નગારું સોના ચાંદી જેવું લાગે એ એવું અખિલ ભારતીય ડબગર સમાજની એક પ્રેરણા છે આ નગારું અમે ત્રણ મહિનાથી લગાતાર કામ કરીએ છે છે એની એની અંદર અંદર અમારા અમારા સભ્ય ને બી પ્રમુખ બધા જોડાયેલા કે શંકર જયારે તાંડવ કરવું હતું અને એમનું ડમરું ન તારે ત્યારે ડમરું અમે જ ડબઘર સમાજ એક બનાવેલું છે એવું વર્ષોથી લોકો કે હવે શંકર ભગવાન પછી હવે રામ ભગવાનનો વારો આવ્યો છે તો અમે કેમ પાછા રહીએ એટલે એ ટાઈમે અમે ડમરું બનાવ્યું અત્યારે અમે નગારું મોટું નગારું બહુ ડિફિકલ્ટ થઈ જશે તો પણ એટલે આટલા મોટા નગારાની સામે અમે રથ બી એટલો મોટો બનાવ્યો છે કે જેથી સાડી સાતસો કિલો એનું વજન છે કે નગારાનું વજન બી ઝીલી શકે પ્લસ એને આગુ પાજુ કરવા માટે અમે પાવર સ્ટેરિંગ મૂકેલું છે કેમ કે આટલું એમને કદી વરે નહીં તેના માટે અમે ફોર વ્હીલ ની અંદર પાવર સ્ટિયરિંગ મૂકેલું છે કે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી જે અમે ઉપયોગ કરી કે માણસ એક આંગળી ફેરવે અને નગારું એક બાજુ જતું રહે બિલકુલ અંદાજ કેટલો હશે આને બનાવવા પાછળનો ખર્ચ કેટલો થયો કારીગરો છે અમદાવાદના છે કે બહારથી તમે મંગાવ્યા લગભગ કારીગરો 15 થી 20 છે ને અમદાવાદનો વધારે મુખ્યત્વ જે બહારના બી છે એ રીતે અમારું કામ હજી આનો અંદાજ હજુ કાઢી શક્યા નથી કેમ કે હવે આ બધી ભેટની વસ્તુ છે ને અખિલ ભારતીય ડબગર સમાજ બધો ફંડ ભેગો કરીને અમને આપે છે અને અમે સેવા કરીએ છીએ નગારા સમિતિ વાળા આઠ જણા આ નગારું તમને અયોધ્યા રામ મંદિરમાં જોવા મળશે અને આશા સેવીરા આજે તમામ ડબકર સમાજના લોકો સાથે જેમની સાથે વાત કરી દીપકભાઈ તેમની એવી આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ નગારાને જોશે વગાડશે અને એક અલગ જ માહોલ ઉભો થશે ડબ્બર સમાજ દ્વારા જ્યારે અયોધ્યા રામ મંદિર બનવા જઈ રહ્યું છે પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે તેમણે આ નગારું છે તે ભેટ સ્વરૂપે આપ્યું છે કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાર ન્યુઝિંગ ગુજરાતી અમદાવાદ